મોરબીના રંગપર ગામે એલસીબીએ દરોડા પાડીને 90,000 ની કોડિંગ સિરપ ઝડપી પાડી પકડાયેલા આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. મોરબીના રંગપર ગામે એલસીબીએ દરોડા પાડીને 90,000 ની બોટલ કોડિંગ સિરપ ઝડપી પાડી આ કેસમાં પોલીસે પકડેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ બાબતે વાત કરીએ તો એલસીબી પોલીસે રંગપર નજીક દરોડા પાડીને 90,000 ની બોટલ કોડિંગ સિરપના સંચાલક, ગોડાઉન સંચાલક મનીષભાઈ હરિભાઈ ઝાલાવાડિયા, ટ્રક ચાલક સરફરાઝ રબાનીભાઈ સૈયદ અને ક્લીનર મોહમ્મદ અબ્દુલ કરીમ મોહમ્મદ અબ્દુલ રહેમાનને ઝડપી પાડી આજે 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂઆત કરી હતી અને કોર્ટે તેમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ રિમાન્ડ દરમિયાન અન્ય આરોપીઓ ક્યાં છે? આ ગોડાઉન ભારે રાખનાર રવિ મૈપત કડિયા તેમજ મસૂદ આલમના નામ ખુલ્યા છે. આ ઉપરાંત બીજું કોણ સંડોવાયેલું છે, કોડીની સિરપ ક્યાં મોકલવામાં આવી હતી વગેરે વિગતની પૂછપરછ કરવામાં આવશે તેમ તપાસનીશ અધિકારી એચ એ જાડેજાએ જણાવ્યું હતું. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ધાખલ ગામે એક ગોડાઉન હતી જે કોડીનયુક્ત કફ સિરપના સિરપનો જથ્થો પકડવામાં આવેલા છે. ટોટલ 90,000 જેટલી બોટલો કબજે કરીને અને ગુનો દાખલ કરવામાં આવેલા છે અને આ ગુનાના કામે ટોટલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ જે કફ સિરપ છે એ બેસિકલી કોડીન જે કે નાર્કોટિક્સ ડ્રગની સંજ્ઞામાં આવે છે એ મિક્સ એ સાથેના કફ સિરપ છે અને એ ટ્રકમાં ભરી અને બીજા રાજ્ય એટલે ઝારખંડમાંથી આ તમામ વસ્તુઓ જે છે એ ચોખાની જે બોરીઓ હોય છે એની આડમાં આ બોક્સેસ એમાં ભરીને અને અહીંયા લાવ્યા હતા અને અહીંયા જે ગોડાઉન છે એમાં એની રીપેકિંગ કરીને એ ફરીથી એમાં કોઈ બીજી જગ્યાએ મોકલવાના હતા. એ પ્રકારની મોટી પ્રોબ્લેમ હતી અને આપણે એસીબીની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે આ ગોડાઉનમાં એવી કોઈ શંકાસ્પદ વસ્તુઓના એ લોકો ઉતારે છે એના ઉપરથી રેડ કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કેટલા આરોપીઓ પકડાયા છે અને આ લોકોએ જે છે ક્યાં ક્યાં માલ મોકલ્યો છે, કેટલા સમયથી આ ધમધમ તો જી ટોટલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં જે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર એ બે છે અને સાથે સાથે જે એ ગોડાઉનના જે સંચાલન કરતા હતા એ પણ છે. સાથે સાથે 3 બીજા આરોપીઓની એમાં સંડોવણી અત્યારે પ્રાથમિક તપાસના અંતે ખોલવા પામેલી છે અને એ બાબતની તપાસ ચાલુ છે. એ ગોડાઉન જે છે એ છેલ્લા 10 માસથી ભાડા ઉપર લેવામાં આવેલા હતા પરંતુ એ માલ એના પહેલાં ક્યારેક આવ્યા છે કે કેમ અને એને કઈ રીતે ડિસ્પોઝ ઓફ કરવામાં આવેલા છે એ બાબતની તપાસ હાલ ચાલુ છે.